साबरकांठा જિલ્લાના હિંમતનગરના બગીચા વિસ્તારમાં રહેતા ભાર્ગવભાઈ ગોહિલના ઘરે 13 દિવસ પહેલા વ્યાજખોરો મોડી રાત્રે પરિવારની હાજરીમાં ખરાબ વર્તન કરવાથી ભાર્ગવભાઈને લાગી આવતા રૂમમાં અંદર જઈને પંખા સાથે લટકીને ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું। જો કે બેઈ ડિવિઝન પોલીસ મથકે વકીલ સહિત 7 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધી હતી। હિંમતનગરના બગીચા વિસ્તારમાં રહેતા અને દરજી કામ કરતા ભાર્ગવભાઈ ગોહિલ અને વ્યાજને લઈને માનસિક તણાવમાં રહેતા દરજી કામ ઘરે કરવા व्याजखोरो घर में धमाल कर हैरान परेशान करने लग्या। वधु हैरान सहन न थता ભાર્ગવભાઈ ગોહિલે मानसिक त्रास थी आवीने मोड़ी रात्रे घर ना सभ्यो सोई जता त्यार पछी रूम में जईने पंखा साथे गळा फासो खाईने पोतानुं जीवन टूंकाव्युं हतुं। जो के पत्नी મીતાબહેન ગોહિલને જોતા ત્યારે ભાર્ગવભાઈ पंखा साथे लटकता જોઈ 108 બોલાવે मृतक युवक ने पीएम માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી। ભાર્ગવભાઈના પરિવારમાં એક પુત્ર છે। જો કે ભાર્ગવભાઈ દરજી કામ કરીને ઘરે આવતા અને વ્યાજખોરોનો અવારનવાર હેરાન પરેશાન વધવાને લઈને ભાર્ગવભાઈ માનસિક ત્રાસને લઈને પંખા સાથે લટકીને જીવન ટૂંકાવ્યું હતું। સમગ્ર ફરિયાદને લઈને વ્યાજખોરોમાં વકીલ સહિત 7 લોકોનો સામે ગુનો નોંધાયો છે। જ્યારે પત્ની મીતાબહેન ગોહિલે પતિના ન્યાયની માંગણી કરી છે। જો કે પોલીસ 7 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે, પરંતુ 13 દિવસ થયા હજુ આરોપીની પકડથી દૂર છે, જેને લઈને પરિવારે પિતા અને પતિને ન્યાય મળે અને આરોપીને સત્વરે પોલીસે ઝડપી પાડે તેવી આશા રાખીને બેઠા છે। વ્યાજખોરોના તથા આરોપીઓના નામ યોગેશભાઈ મહેતા, ભરત બારોટ વકીલ, ભરતભાઈ ભાટ, જયપાલસિંહ સહકારીજી, વી કે મકવાણા વાહિદ રહેવાસી છાપરિયા, આઝાદ ભાટ રહેવાસી ભટવાસ। તો અમે નિરાધાર થઈ ગયા અત્યારે, બરોબર, અને અમાર પાછળ કોઈ નથી। સરકારનો બી અમારું કોઈ જોઈએ છે આધાર? હિંમતનગર ના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે। એમાં જે ફરિયાદી છે એમાં ફરિયાદી બેન છે મીતાબેન ભાર્ગવકુમાર ગોહિલ, જેમાં એમણે પોતાના પતિના અપમૃત્યુ સંબંધે ફરિયાદ આપેલી છે। પ્રાથમિક હકીકત એમણે જે પોલીસ સમક્ષ જાહેર કરેલી છે એમાં વિગતો એવી જણાવેલી કે એમના પતિએ હિંમતનગરના અમુક વ્યક્તિઓ પાસેથી હાથ ઉછીના પૈસા લીધેલા હતા। એ પૈસા સમયમર્યાદામાં આપી ન શકવાના કારણે એ લોકોએ વ્યાજની ગણતરી કરેલી અને એ વ્યાજ 10% લેખે વ્યાજની ગણતરી કરેલી। મરણ જનાર જે ભાઈ છે એ પૈસા ન ચૂકવી શકવાના કારણે અને એમની પાસેથી જે વ્યાજની વસૂલી કરવામાં આવી એ મૂડી ઉપરાંત 3 ગણું વ્યાજ એ રીતે વસૂલાત કરવામાં આવેલી, તેમ છતાંય આ લોકોએ પઠાણી ઉઘરાણી કરી અને માનસિક શારીરિક ત્રાસ આપી જે ભોગ બનનાર છે એને મરવા સુધીનું દુષ્પ્રેરણ કરેલું, જે અનુસંધાને કંટાળી જઈ આ જે ફરિયાદી બેન છે એમના પતિએ આકરો નિર્ણય લઈ અને પોતાના ઘરમાં જ સીલિંગ ફેન પાસે દુપટ્ટો બાંધી અને આત્મહત્યા કરેલી છે। શરૂઆતમાં જ્યારે આ હકીકતની પોલીસને જાણ થઈ ત્યારબાદ એની તપાસ કરવામાં આવી અને એના મોબાઈલ ફોન જે મળી આવેલો એ મોબાઈલ ફોનના જે રેકોર્ડિંગ છે તેમાં જે મેસેજ ને ઘણી બધી વિગતો જે પોલીસના ધ્યાને આવી એ ઉપરથી પ્રસ્થાપિત થયેલું કે મરણ જનારને ખૂબ માનસિક શારીરિક ત્રાસ આપવામાં આવેલો છે અને એને મરવા સુધી એને મજબૂર કરવામાં આવેલો છે। આ ગુનો કરવામાં કુલ 7 વ્યક્તિઓની સંડોવણી છે। એમાં એક વ્યક્તિ છે એ વકીલાતના વ્યવસાય સાથે પણ સંડોવાયેલા છે, જેનું નામ ભરત બારોટ છે અને એ પોતે વકીલ હોવાના નાતે
બીજા જે એના સહ આરોપીઓ છે એ સહ આરોપીઓને એક સુરક્ષા આપતો અને પોતે જે પૈસાની ઉઘરાણી કરવામાં એક મહત્ત્વનો એમણે રોલ ભજવેલો હતો. બીજા જે અન્ય આરોપીઓ છે એમાં મહેતા યોગેશભાઈ, ભરત ભાટ, જયપાલસિંહ સહકારી જીન પાસે રહે છે, વીકે મકવાણા, વાહિદ અને આઝાદ ભાટ એ નામના ઈસમો છે. આ લોકોએ મરણ જનારને માનસિક શારીરિક ત્રાસ આપેલો હતો. મરણ જનારનું નામ ભાર્ગવ કુમાર બાબુલાલ ગોહેલ છે. 4 તારીખની રાત્રે યોગેશભાઈ મહેતા મારા ઘરે આવ્યા અને એને જેમ તેમ વિભત્સ ગાળો બોલ્યા હતા, એકદમ ખરાબમાંથી ખરાબ ગાળો બોલ્યા અને પૈસાની પઠાણી ઉઘરાણી કરી હતી. અને એના પહેલાં 24 તારીખના રવિવારે ચેમ્બ પેલું કહેવાય આદિનાથની ગલીની અંદર ભરત વકીલ હતો, એને ભાર્ગવના પૈસા માટેની ઉઘરાણી તો કરી પણ એને માર બી માર્યો હતો અને ધમકી બી એવી આપી હતી કે હું તને અહીં હિંમતનગર છોડાવી દઈશ અને તલવારથી મારીશ એને આપી હતી. અને ભરત ભાટ જે એને 1 લાખ રૂપિયા કે મારી જોડેથી લઈ ગયેલો છે અને એમ કીધું કે એક અને કપડાં બી એને 10 જોડી કે 15 જોડી મફત કાપડ સંગાથે સીવડાવીને લઈ ગયો. અને પછી મને શું કહે છે, મેં આપ્યા કપડાં એ વખતે મને એમ કહે છે કે તમારે મને કહી દેજો કે 1 લાખ રૂપિયાનું 10% પ્રમાણે 10,000 રૂપિયા વ્યાજ નથી આપ્યું અને કે નહીં આપ અને હજી અને એની ઉપરની આપણે શું કહેવાય પેનલ્ટી લાગેલી છે એ બી નથી અપાયું એટલે એને કહી દેજો નહીં કરી અને અમે મારીશું. એવી ઘણા લોકોની ધમકીઓ બી આવેલી છે એની પર અને આવી રીતના આના બધાને ટોર્ચરિંગથી એને દુકાન બી ખાલી કરી અને ઘરે આવીને સીવતો હતો. અને અમુક ટાઈમે મને બજાર જવું હતું તો એ એમ કે પિંકી તું બહારથી તાળું મારીને જા કારણ કે મને કોઈ હેરાન ના કર. અને એનો ફોન બી મોસ્ટ ઓફ સ્વિચ ઓફ રાખતો હતો, કોઈ ઘરાકનું કામ હોય તો મારા નંબર ઉપર કોન્ટેક કરીને એ કામ કરતો હતો. એટલે આ માનસિક ત્રાસના લીધે એને આવી રીતના રાત્રે અડધી રાત્રે એને આવું પગલું ભર્યું છે. આ બાબતે મેં પોલીસમાં એ દિવસે જ મેં જાણવા જોગ અરજી તો આપી હતી. આ જે દિવસે આ થયું એ દિવસે મેં જાણવા જોગ અરજી આપી હતી અને પછી 2 દિવસ પહેલાં જ મેં FIR ફડાવી દીધી છે. એમના 7 લોકો સામે મેં FIR ફડાવી છે. એમાં પહેલું નામ યોગેશ મહેતા છે, પછી ભરત વકીલ છે, ભરત ભાડ છે, પછી વીકે મકવાણા ટલ્લી બાપુ એનું આખું નામ જયપાલસિંહ કંઈક સમથિંગ જેવું છે, અને એક છે વાહિદ અને એક લાલો એનું નામ આઝાદ છે. એ 7 જણા ઉપર ફરિયાદ નોંધાઈ છે અને એના અમુક ડોક્યુમેન્ટ જે વિભત્સ ગાળો બોલી છે એનું રેકોર્ડિંગ બી અમે પોલીસને આપ્યું છે. હું એવું વિચારું છું કે મારા જેવી ઘણી લેડીઝો છે કે જે વ્યાજખોરાના લીધે આવી રીતના હેરાન થયેલી છે. હું એવી ઈચ્છા માગું છું કે મને ન્યાય મળવો જોઈએ સરકાર પાસેથી. 9TV ન્યૂઝ સાથે ઉમંગ રાવલ સાબરકાંઠા.